બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો જસદનના હરિઓમ પાર્ટી પ્લોટ ખાતે સૈયર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવ દિવસ ગરબા મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું અને આ નવરાત્રીના નવ દિવસ ખેલૈયાઓ અવનવા ડ્રેસ પહેરીને ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા, જેમાં ટ્રસ્ટીબેન ચાવ માતાના મુગટ પર વૃક્ષ બચાવો અને ગાય માતાને રાષ્ટ્રીય માતાનું બિરુદ અપાવો ના બેનર લગાવીને ખેલૈયાઓએ ગરબા રમીને રમઝટ બોલાવી હતી અને નવરાત્રીના નવ દિવસ ગરબામાં સારા ડ્રેસ અને ગરબાની રમઝટ બોલાવી હતી તેવા ખેલૈયાઓની શિલ્ડ અર્પણ કરીને સન્માનિત કરાયા હતા અને તમામ ખેલાડીઓને અવનવી ગિફ્ટ આપીને ખેલૈયાઓને પ્રોત્સાહિત કરાયા હતા અને આ સહિયર ગ્રુપમાં લેડીઝ અને જેન્ટ્સની અલગ અલગ રમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તમામ પ્રકારની સુવિધાઓ સજ્જ કરવામાં આવી હતી। નવરાત્રીના છેલ્લા દિવસે એટલે કે દશેરાના દિવસે તમામ ખેલૈયાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું, જેના અધ્યક્ષ જીઆઈડીસીના પ્રમુખ વિજયભાઈ રાઠોડના વરદ હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં જસદણના ઉદ્યોગપતિ ધવલભાઈ ચાવ, અશોકભાઈ ચાવ, ગટુભાઈ ગીડા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સૈયર ગ્રુપ દ્વારા ખૂબ જ સારું નવરાત્રીનું આયોજન થયું છે। અહીંયા અલગ અલગ બધા સમાજના લોકો નવરાત્રીમાં અહીંયા રમવા આવે છે। ખેલૈયાઓ માટે ખૂબ જ સારી સુવિધા કરી છે, કેમેરાથી સજ્જ છે, બહાર એને એમ્બ્યુલન્સની પણ એવી સુવિધા કરી છે, જેની સામે કોઈ પણ ઇમરજન્સી હોય તો એ હોસ્પિટલ લગીમાં એવું કોઈ પણ પ્રોબ્લેમ ન થાય એની પણ કાળજી લીધી છે। અહીંયા પોલીસની પણ પૂરેપૂરી સુરક્ષા છે, કોઈ પણ લેડીઝ હોય કે બહારથી રાતે ગમે એટલું મોડું થાય તો એના માટે સુરક્ષા પણ ખૂબ જ સારી અહીંયા ગોઠવાની। ખરેખર નવરાત્રીમાં લોકોનો કેવો ઉત્સાહ રહ્યો? બધાને નવરાત્રીનો નવ દિવસ ખૂબ જ સારો ઉત્સાહ રહ્યો છે અને આજે ફાઇનલ રાઉન્ડ છે અને અલગ અલગ ખેલૈયાને અલગ અલગ નંબર આજ 1-3માં દેવામાં આવશે। જાહેર આમંત્રણ પ્રાંતિજ ખાતે શ્રી ખેતરવાડા મેલડી માતાજીનું 12મો બે દિવસીય પાટોત્સવમાં માઈ ભક્તો તથા ધર્મપ્રેમી લોકોને જાહેર આમંત્રણ। પાટોત્સવના પ્રથમ દિવસે તારીખ 16-10-2024 બુધવારે સવારે 9:30 કલાકે શ્રી ખેતરવાડા મેલડી માતાજીના મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે અને પ્રાંતિજ રેલવે સ્ટેશન, બજાર ચોક, ખોડિયાર કુવા, ભાખરિયા બસ સ્ટેશન થઈ અને પરત શ્રી ખેતરવાડા મેલડી માતાજીના મંદિર ખાતે પરત આવશે। નગરયાત્રામાં પરમ પૂજ્ય મહંત શ્રી જયરામ ગિરીજી ગુરુ, શ્રી બળદેવ ગિરીજી મહારાજ તથા શ્રી લક્ષ્મણ ભારતી મહારાજ, જરણેશ્વર મહાદેવ મંદિર, મહેતાપુરા હિંમતનગરના મહંત ઉપસ્થિત રહેશે તો પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસ ગુરુ અનિરુદ્ધદાસજી, નિર્મોહી શ્રી વીરેશ્વર મહાદેવ મંદિરના મહંત ઉપસ્થિત રહેશે તો તારીખ 16-10-2024 બુધવારના રોજ રાત્રિના 9:30 કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે, જેમાં રાકેશ બારોટ, આરતી પ્રજાપતિ તથા મમતા સોની અને જીગર ઠાકોર ઉપસ્થિત રહેશે તો પાટોત્સવના બીજા દિવસે તારીખ 17-10-2024 ગુરુવારના રોજ દેશ શુદ્ધિ, યજ્ઞ પ્રારંભ, સ્થાપિત તેઓનું પૂજન, અગ્નિ સ્થાપન, ચંડીપાઠથી માતાજીનો અભિષેક, રાજોપચાર પૂજન, શ્રીફળ હોમ, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે। નિમંત્રક શ્રી પંકજભાઈ અમૃતભાઈ રાવલ તથા સમસ્ત જયમાળી પરિવાર। શુભ સ્થળ શ્રી ખેતરવાડા મેલડી માતાજી મંદિર, રેલવે સ્ટેશન રોડ, જેબી પાછળ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। જયમાળી પંકજભાઈ રાવલનો મોબાઈલ નંબર 9825154461, રાહુલભાઈ રાવલનો મોબાઈલ નંબર 9898829810। નમસ્કાર મિત્રો, જય માતાજી, હું છું આપનો રાકેશ બારોટ। આપ સૌ મિત્રોને જણાવતા ખૂબ આનંદ થાય છે કે હું આવી રહ્યો છું પ્રાંતિજ ખેતરવાળી મેરડી માતાજીના મંદિરે ભવ્ય લોક ડાયરામાં। આવો આપણે સૌ સાથે મળી અને ખૂબ આનંદ કરીએ। તારીખ છે 16-10-2024 ની રાત્રે, સ્થળ ખેતરવાળી મેલડી માતાજી પ્રાંતિજ।
નમસ્કાર, જય માતાજી. મિત્રો, હું મમતા સોની આવી રહી છું ખેતરવાડામાં મેલડી માતાજીના મંદિરે પ્રાતિજમાં. તારીખ 16-10-2024 બુધવારના રોજ રાત્રે 10 વાગે. તો આપ સૌ લોકોને પણ જરૂર જરૂરથી પધારવા હાર્દિક અને જાહેર આમંત્રણ છે. આપ લોકો જરૂર જરૂરથી આવજો પ્રાતિજ મેલડી માતાજીના ધામે. આપણે બધા સાથે મળીને મોજ કરીશું. જય માતાજી. માતાજી, મિત્રો, હું છું આપનો સંગીતકાર ઠાકોર ને હું આવી રહ્યો છું તારીખ 16-10-2024 ના બુધવારે રાત્રે 9:30 કલાકે ખેતરવાળા મેલડી માતાનો મંદિરે. તો હું પણ